અમે સારું થયું વેલા નીકળી ગયા, નહી તો જો અમે મોડું કર્યું હોત ને તો અમે ફસાય. ચલો શેઠ હવે અમને તેલ બતાવી દો, ચલો હું તેલ લેવા આવ્યો છું આજે. એ હસવા મેળા છો. શું લેવો વિહાન તું? એને શું છે? ચોકોદલ. શું? ચોકોદલ. ચોકોદલ ચેડા કરીશ પછી માંગેવીસ આપે પીસ એ ઉમારો તક કાઢીશ જય મુલે આપણે ગાડી હું અકાવશું છો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જો વરસાદ ફૂલોમ ફૂલ છે અને આજે છોકરાઓને છૂટી છે, હું બનાવું છું નાસ્તો. અને રોહિત ઉઠ્યા છે મોડા આજે, એટલે મને ઈ મોડા ઉઠે ને મારો વારો ચડે. અને બિહાર ની અત્યારમાં મસ્તી ચાલુ છે, દીવા બધી કરી દીધા છે, બા બેઠા છે. છૂટી હતી લાય, બે હાથ વાળા હવાર વાર નહીં હાથે નાય, વિહાન ને હું નવડાવું છું. કાનો હવે મોટો થઈ ગયો હાથે નાય. આજ મેં એને માથું બાથું ધોઈને સરસ મજાનો ગહી નવડાવી દીધો છે. હવે તમારી બાજુ કેમેરો કરો. હવે આવ્યો છે ભાઈ મારો વારો. જય દ્વારકાધીશ બધા મિત્રોને. પહેલા તો સૌથી પહેલા તો એ કયો, દ્વારકાની યાત્રા કેવી લાગી બધાને? કેમ કે અમે કોશિશ તો પૂરેપૂરી કરી હતી કે ભાઈ સરખા બધા દર્શન કરાવી અને વરસાદ ભરપૂર રિટર્ન અમે આવ્યા. તમે જોયો રિટર્ન આવ્યા એ બ્લોક, અમે સારું થયું વહેલા નીકળી ગયા, નહી તો જો અમે મોડું કર્યું હોત ને તો અમે ફસાઈ જાય. અને બીજું કે જો રાજકોટ સાઈડ થી નીકળ્યા હોત ને તોય ફસાઈ જાય. વિજયભાઈ નો વળી અમારા રાજકોટ થી ફોન આવી ગયો હતો કે ભાઈ આ સાઈડ પાણી ભરાઈ ગયા છે એટલે જામનગર વાળા રસ્તે પોરબંદર વાળા રસ્તે થી અમે નીકળ્યા ને એટલે ધીમે 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 કરતા કરતા ભાઈ ઘર સુધી તો પહોંચી ગયા હતા, કોઈ ઇસ્યુ વધારે ન થયો. અને જો આફ્ટરનૂન સુધી એટલે કે બપોર સુધી દ્વારકામાં રોકાઈ ગયા હોત ને તો પછી નીકળી શકે નહીં. પરિસ્થિતિ બહુ ભયાનક, બહુ વિકટ પરિસ્થિતિ. જામનગર રસ્તા આપણે દ્વારકાથી જામનગર વચ્ચે જે ખંભાળિયાની બધું આવે ન્યા જે લોકો બપોરના નીકળ્યા હતા ને એ 24 કલાક એટલે કે કાલે બપોરના નીકળ્યા છે અને આજે હજી સવાર સુધી તો બધા ત્યાં ફસાયેલા હતા. અમે નક્કી જો તમને અમે બ્લોગમાં કીધું હતું કે અમે એ રીતે જ નક્કી કર્યું હતું કે ભાઈ અહીંયાથી આપણે નીકળીએ છીએ દ્વારકાથી, પણ જ્યાં એવું લાગે કે ભાઈ આગળ પાણી વધારે છે ત્યાં આપણે છે ને થોડુંક બેક મારીને જ્યાં રોકાવાની સુવિધા હોય ત્યાં રોકાઈ લેવાનું, વધારે રિસ્ક લેવાનું નહીં, સાવચેતી રાખવાની. અને હવે આજે બધાની કોમેન્ટો પણ ઘણી આવી, બધાને બ્લોગ ગમ્યો એટલે બધાએ કોમેન્ટ કરીને એ બદલ હું થેન્ક યુ કહું તમને બધાને. ખૂબ મજા આવી, તમને જોવામાં મજા આવી છે તો વિચારો અમે કેવી મજા આવી. મજા આવી છે દ્વારકા. હું તો બીજા દિવસે તો મારામાં હાવ તેવડ જ નહોતી, થાકીને લોજ પોસ્ટ થઈ ગઈ હતી એટલી મેં તો આઠમના દિવસે મજા કરી લીધી હતી ત્યાં. અને મારે તે છે ને આ 3-4 દિવસથી આમ ગણો તો ઉજાગરા જેવું જ હતું, કેમ કે રાત્રે લગભગ અમે 12-1 વાગે તો બધું એ કમ્પ્લીટ કરીએ, પછી પાછું વિડીયો એડિટિંગ કરવાનું, એ બધું કમ્પ્લીટ કરવાનું, અપલોડમાં મૂકવાનું, એટલે એ એ રાત્રે આમ ગણો તો 2-3 કલાક તો માંડ સુતો. તમે સૂતા હતા? હા, એટલે આજે એટલે થોડુંક લેટ સુધી સૂતો રહ્યો. અને આજે વરસાદ શરૂ જ છે એટલે બહાર ક્યાંય જવાનું કે છોકરાઓની રજા છે, અમારે બિઝનેસમાં આજે હજી રજા જ છે એટલે એ કોઈ ટેન્શન હતું નહીં. એટલે થોડોક મેં કીધું રેસ્ટ કરી લઈએ આજનો દિવસ, પછી કાલથી તો પાછું રૂટિન શરૂ થઈ જ જશે. અને હજી નાસ્તો કરવાનો બાકી છે, ભાખરી તો જો બનાવી નાખી છે અને 3 દિવસથી નાસ્તો કરી લીધો છે. મેં 3 દિવસથી ભાખરી એટલે આપણે બે એમ ખાધી નથી, તો એ શું ખાતા હતા એ તો ખબર જ છે, ફાફડી ને બધું ખાતા હતા એમ. પણ આપણે ચાલે, અમે છે ને જો બહાર એ જ વ્યક્તિ નીકળી શકે ને જે એડજસ્ટ કરી શકે, કેમ કે દરેક જગ્યાએ કઈ વ્યવસ્થિત આપણે જોવે બપોરના. જો અમને એવું નહીં કે ભાઈ આ જ વસ્તુ જે આપણને યોગ્ય લાગે કે ભાઈ હા આ થઈ જાય એમ છે એડજસ્ટમાં એ કરી જ લેવાનું. અને રિટર્નમાં જયારે આવ્યા ને ત્યારે તમે ગયા બ્લોકમાં જોયું કે અમે જે ગરમ નાસ્તો કર્યો એ પછી પહેલી વાર ગરમ નાસ્તો કર્યો.
અને બીજું કાલે છે તમે પહેલી વાર છે ને ભાઈ એક કોમેડી રીલ બનાવી હતી, ક્યાં મજા આવી હતી ને ભાઈ પહેલી વાર તમે કોમેડી રીલ બનાવી હોય એવી ક્યારેય બનાવતા નથી એમ. ચા ઉકાળી ને કમ્પ્લીટ કરો. આમ વિહાન નું નેચર છે ને એ પપ્પા જેવું છું છે, અને આમ દેખાવમાં કાનો એના પપ્પા જેવો છે, આ દેખાવમાં મારી જેવો છે, પણ આમ એની જેવો છે તોફાની. નીચે ઉતર્યા, દાદર માંથી ઉતર્યા, સામે કૂતરું બેઠું છે, હાથમાં છે ને સળી હતી, સાવણાની સળી હતી, તે કૂતરા એ બંગા સુ ખાધું ને તે મોઢામાં સળી નાખી દીધી. તે કૂતરું કવડી ગયું ત્યારે બરાબર ના ગોઠણે કૂતરું ને બે પેલું ભાઈગા તો ગોઠણે કવડી ગયું કૂતરું, એની બદલે આયા તો પડ્યું. આને ક્યાંક લઈ જાઓ, આને ક્યાંક લઈ જાઓ ભાઈ. હા આમ નો કોઈ કૂતરાનો સાળો નો કરો છો, અહીંયા કવડ્યો તો દેવામાં તકલીફ થાય. તમારે રજા આવે પણ મારે રજા નો આવે. વઘારેલા બટેકા એને બહુ જ ભાવે. બટેકા ની સબ્જી બનાવું ને તો એ પેલા વઘારું ની એની માટે કાઢવાના હોય ઘરે હોય ત્યારે, એને પેલેથી બાએ પેલેથી વઘારેલા બટેકા ખવડાવેલા છે ને, એટલે એને આદત છે. મારે છે ને બપોર નું ભોજન એક ફિક્સ જ હતું, હવે તો શું છે લગ્ન થયા એટલે તમને ખબર છે ને બધું ફરી જાય. પેલા છે ને રોજ બપોરે દાળ ભાત અને બટેટા નું શાક હોય, એટલે બા હંમેશા છે ને મારી માટે આ રીતે વઘારેલા બટેટા કાઢીને જ રાખતા. રોહિત ને બટેટા તો જોશે એટલે બટેટા હંમેશા પેલા કાઢી દેતા. હવે ક્યારેક ક્યારેક આમ મેડમ ને યાદ આવી જાય છે તો એ આવું કરે છે. મારા જોયું બા તમારા વખાણ કરે છે બા, મારા બા મને રોજ ઈ કે બટેકા ખડક. હા ઈ તો કહો અત્યારે હવે ઈ કે આ મેડમ તો ક્યારેક ક્યારેક બનાવે દાળ ભાજી, કેમ કે લીલા શાકભાજી ના નામ ની ખબર નહોતી મારા લગ્ન થયા ને, આ શેનું શાક છે ઈ નહોતી ખબર પડતી, અને ઈ બધું મેં શીખવાડ્યું. મેં લીલા શાકભાજી ખાતા મેં શીખવાડ્યા. સાચી વાત છે, અને મેં કીધું ને સાબાશ બા કે સાબાશ તમને સાબાશ. શરીર માટે માં તો એમ થાય કે હાલ બિચારો નથી ખાતો, લાય હું સામે પતિ મારી જેવા ડાયા હોય તો કઈક શીખે ને, નહીં તો પત્ની ગમે એ શીખવાડે તોય નો શીખે, પણ મારી જેવા ડાયે હોવા જોઈએ ને, એટલે એ વાત ઉપર એક બટેટું ખાઈ લે. મસ્ત વઘાર્યા હો. દાળ ભાત બનાવો ચલો જલ્દી, ભૂખ લાગી છે. અને આજે છે ને હું છે ને કઈક લઈ આવું, પછી આજે વરસાદ નું વાતાવરણ છે, તેલ લેવા જવાનું છે. તમારે બપોર પછી નું પાછું કઈક ઘરે છો એટલે હા બનાવવાનું ચાલુ હોય બા. આપડે હવે આપડે જમવાનું તૈયાર થઈ ગયું છે. વિહાન ને કાર્તિક ને બા ને બધા બેસી ગયા છીએ, અને હા જો બા બધાને જમવા બોલાવે છે. હા વિહાને બોલાવે છે. અરે વાહ સરસ. અને મારે તો રોટલી ખાવી નથી, મારે દાળ ભાત જ ખાવાના છે. જો આપણી આ ગુજરાતીની મીઠી મીઠી દાળ પાપડ ઉડવા મળ્યા છે, કેમ કે પવન ઘણો છે, ફૂલ પવન છે ને. હા તારે ખાવ છો પાપડ લે બેટા. અને બીજું એક કાલે ભાઈ આપણે એક બતાવવાનું ભૂલાઈ ગયા હતા દ્વારકાથી લાવ્યા ને. હા જો ભાઈ અમે આ એક અચારે લઈ આવ્યા છીએ, કાલે ભૂલાઈ ગયું હતું બતાવવા માટેનું, એટલે અત્યારે બતાવી દઈએ છીએ ને. હવે આપણે લંચ કરી લઈએ, જમી લઈએ,
અને પછી મળીએ. તારે સ્કૂલ અત્યારે ભણવા બેસવાનું છે, ક્લાસ માં જવાનું છે તારે? એમ ના ચાલે. કેમ કેવું છે? તો જય દ્વારકાધીશ બોલો બધાને. ચલો પછી હા, પછી શું કરશો બોલો? હાલો બ્લોગ તારે જ કરવાનો. ચાલો બોલો બીજું શું કરો? હા, બ્લોગ કેવા લાગે છે કેવાને બધું બોલો. હું શું કામ આવ્યો છું ખબર છે ને? અહીંયા તેલ લેવા. અમારે ભાઈ તેલ લેવાનું છે પેલા. અને આપડે છે ને અહીંયા બાબરામાં સુપર સ્ટોર છે, આ શ્રીજી સુપર સ્ટોર. અને અમે લગભગ આપડે બધું અહીંયાથી ખરીદી કરીએ છીએ. મજા આવે અહીંયા બધું એક સાથે આપણને મળી જાય. હા, શું લીધું તે બેટા? ખૂબ સરસ. ચલો શેઠ, હવે અમને તેલ બતાવી દો. ચલો હું તેલ લેવા આવ્યો છું આજે. એ હસવા પેડા છો. આપણે કઈ બીજું કઈ લેવાનું? ઘી તેલ તો મેં લઈ લીધું, જેની માટે હું આવ્યો છું. બેજ મને યાદ નથી અત્યારે, કેમ કે કાલે જ આવ્યો. હા, કાલે જ આવ્યો. આ બે વસ્તુઓ છે યાદ. સરસ, તો એટલું લઈ લઈએ. બીજું વિહાન ને જે લેવું એ લઈ લે. કઈ નાસ્તો એ ક્યાં આવ્યો ગયો પાછો? આ ગોડાઉન માં ક્યાં આવ્યો ગયો? આ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ચાલો આવે જાવ બેટા. બે કલાક આરામ કર્યા પછી પાછી ધીંગા મસ્તી શરૂ થઈ ગઈ છે. શું લેવો વિહાન તું? એ શું છે? ચોકોદલ. અને કાર્તિક હવે સ્કૂલે થી આવી ગયો છે, વોલીબોલ ની પ્રેક્ટિસ કરીને. શું આપ્યું છે? વિષ્ણુ સર ફ્રૂટ આપ્યું છે, પેશન ફ્રૂટ અને ઇંગ્લિશમાં કહેવાય. હા હા, શું ફાયદા શું હોય છે એના? આમાં વિટામિન સી જાજુ હોય, ભરપૂર હોય વિટામિન સી. અચ્છા, બરાબર. એને જ્યુસ બનાવી નહીં પીવાય. મેં વિડિયો જોયો તો એનો. હા હા, જ્યુસ બનાવીને બરાબર ડાયરેક્ટ ખાઈ પણ શકો અને જ્યુસ પણ બનાવી શકો. હિન્દીમાં લક્ષ્મણ ફળ કહે. હા બરાબર. અચ્છા, અને ગુજરાતીમાં ઉત્કટ. બરાબર. અને ઇંગ્લિશમાં પેશન ફ્રૂટ. હા, ઇંગ્લિશમાં પેશન. હા, કાચું લાગે છે. કાચું છે, કટ જ કરો ને એમ. આપડે તો પેલી વાર જ જોયું છે. એટલે વિટામિન સી હોય ને, એટલે મતલબ હું છે ખટાશ ઉપર ટૂંકમાં થોડુંક હોવું જોઈએ. હવે જોઈએ આપણે કઈ રીતનું છે. હવે આપણે પહેલી વાર જ જોઈએ છે. અને કોઈએ જો ભાઈ આ ફળ ખાધું હોય તો કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો, કેમકે અમે તે આ પહેલી વાર જ જોયું છે. આપણે ક્યારેય આ પેશન ફ્રૂટ અહીંયા આવતું છે જ નહીં, એટલે આપણને ખ્યાલ જ નથી કે આ કઈ રીતનું હોય છે, શું હોય છે. સ્કૂલે છે ને એનું આખું પ્લાન્ટ છે મોટો છે, ગાર્ડન પાસે છે ને. ઠીક. અચ્છા, બરાબર. ટેસ્ટ કરી જો, ટેસ્ટ કરીને જો, તો ટેસ્ટ કરીને બતાવો. તો ખાટો છે, ખાટો છે. અચ્છા, વિટામિન સી. હા, ખાંડ એડ કરવાની. જ્યુસ, હા, શરબત બનાવી શકતા હોય ટૂંકમાં. હા બોલો. બ્લોગ વિહાન ને જો, હવે બ્લોગ પૂરો કરવાની કેટલી ઉતાવળ છે. તારે કઈ બોલવું છે તો બોલી દે. શું બોલવું? હા, એટલે વ્લોગ પૂરો કરવો હતો એમ ને. કઈ નઈ, એમ તાર વ્લોગ આપણે શરૂ જ છે. હજી જ્યુસ જ બનાવી દીધું છે ને, પેશન ફ્રૂટ નું. આ એના બિયા છે ને. હા, ખાંડ અને મીઠું નાખીને બ્લેન્ડર ફેરવીને જ્યુસ બનાવી. સુપર, એકદમ મસ્ત. શેરડીનો રસ હોય એવું જ લાગે છે અસલ. હા, શેરડીનો રસ જોતા એવું જ લાગે, શેરડીનો રસ છે. અલગ જ સ્વાદ છે. હવે કાર્તિકભાઈ ને લઈ લો. એમ, કાર્તિકભાઈ ને લઈ લો. હા, એને જો. એક ફ્રૂટ માંથી મતલબ માં ત્રણ ગ્લાસ જ્યુસ બન્યા. હા, ત્રણ ગ્લાસ બન્યા. ટેસ્ટે સરસ છે ને. ચાલો ત્યારે હવે ભજીયા ખાવા. ગરમા ગરમ ભજીયા. હા, વરસાદ ઓછો એટલે ભજીયા બહુ ભાવે. એટલે જ આજે કીધું તો ને, મારી ફરમાઈશ હતી કે ભજીયા ખવડાવજો. અને મારી ફરમાઈશ પૂરી કરી, એના બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર. અને હવે
ઠીક એટલે ભજીયા ખબર આવ્યા. વાહ, તો ભાઈ જુઓ ભાઈ, તમારે બધાને ભજીયા ખાવા હોય ને તો તેલ લેવા જવું પડશે. જસ્ટ જોકિંગ, હવે જોક કરીએ છીએ ભાઈ. તેલ તો જોઈએ ને ભાઈ, તો ઘર ગૃહસ્થી ચલાવતા હોય એટલે જોવે, એમાં તો કઈ પ્રશ્ન છે નહીં. અને બા ને બિહાન ગયા છે મંદિરે, ત્યારે હા બા ને બિહાન મંદિરે ગયા છે અને અમે રસોઈ બનાવવાની અત્યારે જો શરૂઆત કરી દીધી છે, એટલે હવે થોડી વાર માં જમી લેશું અને આજનો બ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. તો બ્લોગ અમારા કેવા લાગે છે કોમેન્ટ્સ માં જરૂરથી કહેજો, અને કોમેન્ટ્સ તો તમે કરો છો એવી રીતે કરતા જ રહેજો ભરપૂર. જે મિત્રો નવા ચેનલમાં આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.